જામનગરના ગુરુદ્વારા ખાતે 325માં વૈશાખી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પર્વને લઈને ગુરુદ્વારામાં શબ્દ કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રંથ સાહેબને પ્રાર્થના કરી હતી અને માથા પણ ટેક્યા હતા. આ ઉપરાંત ભક્તોએ ગુરુગ્રંથ સાહેબને ધરાવવામાં આવેલા ભંડારામાં પ્રસાદનો લાભ પણ લીધો હતો. અત્રે મહત્વનું છે કે વૈશાખીના દિવસે પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં ઘઉં લાવવાની શરૂઆત પણ કરતા હોય છે, તે સાથે ભગવાનને આ વર્ષ સારું જાય તેવી પ્રાર્થના પણ કરે છે. આ સિવાય કહેવાય છે કે પંજાબના આનંદપુર સાહેબ દ્વારા આ દિવસે ખાલસા પંથની સ્થાપના પણ કરવામાં આવી હતી. જામનગર ગુરુદ્વારા ખાતે વૈશાખી 350મી જે ખાલસાની જન્મજયંતિ છે એ ઉજવવામાં આવી રહી છે. વૈશાખીનો તહેવાર છે. 1699માં શીખ પંથના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબજીએ આનંદપુર સાહેબ ખાતે ખાલસા પંથની સાધના કરી હતી અને આ દિવસે પંજાબમાં ખેડૂતો પોતાનો પાક લણવાનું શરૂ કરે છે, એટલે બૈસાખીનો તહેવાર અહીંયા બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ તહેવારનો ઉપલક્ષ્ય ગુરુદ્વારામાં જે પાઠ રાખવામાં આવ્યો હતો તેમની આ સંપૂર્ણતા થઈ છે અને ભંડારો ગુરુ કા લંગર એટલે કે પ્રસાદી ભંડારો જે આજ રાખવામાં આવ્યો હતો તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. હું આ એક પાવન અવસર ઉપર સમગ્ર ભારતની જનતાને બૈસાખીના આ તહેવાર ઉપર ખૂબ ખૂબ બધાઈ આપું છું અને ભારત આગળ વધે અને આપણા બધા માટે ખુશી આવે એવી ગુરુ આગળ ગુરુ ગોવિંદસિંહ આગળ મારી પ્રાર્થના. મોરબીમાં 10મી એપ્રિલ રૂપિયા 14,500 ના